શરદ પૂનમમાં ઘરે આવશે સુમૂલની શુદ્ધતા, તમારી મનપસંદ ઘારીનો સ્વાદ અને સલામતીના વચન સાથે ઉજવો ચંદી પડવાનો તહેવાર. સુરતમાં છાસવારા હોસ્પિટલની બેદરકારીના કિસ્સા સામે આવતા રહે છે, તેમાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આ વખતે સુરતના અડાજણ ખાતે આવેલી સેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે. સેલ્બી હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું મોત હતા, તેના પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીને લીધે દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સુરતના અડાજણ એલપી સવાણી નજીક સની રો હાઉસમાં રહેતા દીપક સામાનને નજીવો તાવ આવતા તે 16મી તારીખના રોજ અડાજણ ખાતે આવેલ સેલ્બી હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે ગયા હતા. જો કે ત્યાંના ફરજ પરના ડોક્ટર મહેશ વાઘાણી દ્વારા દીપકભાઈના પરિવારને ખોટો ભય બતાવી હોસ્પિટલમાં દાખલ થઈ જવા માટે જણાવ્યું હતું અને પરિવારે ડોક્ટર પર વિશ્વાસ મૂકી દીપકભાઈને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા હતા. જો કે ત્યારબાદ હોસ્પિટલ દ્વારા હેવી ડોઝ આપવામાં આવતા દીપકભાઈને હાર્ટ બંધ થઈ ગયું હતું અને તેને લીધે વધુ પૈસાની ઉઘરાણી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. પરિવાર દ્વારા દર્દીનો જીવ બચાવવા માટે નાણાં આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા દિવસમાં મગજમાં ઓક્સિજન જતું બંધ થઈ ગયું હોવાનું જણાવી વધુ પૈસાની માંગણી હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ત્યારે પરિવાર પાસે પૈસા ન હોવાથી તેમણે એક બે દિવસમાં પૈસા આપવાનો વાયદો કર્યો હતો. જોકે ત્યારબાદ દીપકભાઈનું મોત થઈ ગયું હતું. જોકે પરિવાર દ્વારા પૈસા ન આપવામાં આવતા ડોક્ટરોની બેદરકારીને લઈને દીપકભાઈનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલ પર મોટી સંખ્યામાં આજે પરિવારજનોએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં મૃતક દીપકભાઈના પરિવાર દ્વારા પેનલ પીએમ કરાવવાની માંગ પણ કરવામાં આવી છે અને જ્યાં સુધી પેનલ પીએમ ન કરે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે કઈ જગ્યા પર શું કામ? અત્યારે અમે રાંદેર રોડ નવયુગ કોલેજની બાજુમાં સેલ્ફી હોસ્પિટલ પાસે એ ઊભા છીએ. અમે શું તકલીફ હતી તે આવવાનું થયું? અમે જે દીપકભાઈ કરીને જે ઓડિશાવાળા જે યુવાન ભાઈ હતા 39 વર્ષની ઉંમર હતી, એને નજીવો તાવ આવતા વિવો 4 નંબરની અડાજણ હોસ્પિટલમાં 15મી તારીખે દાખલ થયેલા હતા અને 2 દિવસ ત્યાં રહ્યા અને 16મી તારીખે એ જાતે ડ્રાઇવિંગ કરીને આ સેલ્બી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા આવ્યા. તો અહીંયા ટ્રીટમેન્ટ લેવાનું શરૂ કરતા એવા કંઈ ડોઝ આપી દેલા ડૉક્ટરે કે તેમનું હાર્ટ બંધ થઈ ગયું. પછી તેને હાર્ટ ચાલુ કરવા માટે લાખો રૂપિયાના બિલ ભરાવ્યા અને પછી હાર્ટ ધબકતો કર્યો અને પછી થોડા દિવસમાં કીધો કે એમનો મગજ એમ કે એ બંધ થઈ ગયું છે, મગજ પર એક ઓક્સિજન જતું નથી. એમાં પાછા લાખો રૂપિયા ભરાવ્યા અને પછી અડધો દિવસમાં કહે કે હાર્ટ બંધ થઈ જાય છે, ઓક્સિજન ચાલુ છે, હાર્ટ બંધ થઈ જાય. પેશન્ટને જોવા માટે કોઈ પણ જાતની મુલાકાત કરવા દેતા, એના સ્વજનોને કોઈ પણ જાતની મુલાકાત કરવા દેતા નહીં હતા. આજે એટલી હદે છે કે ગઈકાલ બપોરનું મૃત્યુ જાહેર થયા છે, છતાં પણ તેને એમનો કબજો આપ્યો નથી. કોરોનાને દર્દીને 24 કલાક રાખી શકાતા નથી, પણ તેવા સંજોગોમાં પણ હોસ્પિટલ એની તાણાશાહી કરીને પૈસા વસૂલ કરવા માટે તેઓએ આ હોસ્પિટલ પાસે અંદર એમના કબજામાં રાખ્યા છે. અને અત્યારે અમે ડૉક્ટરની સવારથી 2 વાગ્યાની અમારી મિટિંગ ગઈ, તો ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમે તેમ કહે કે આજે જો નિર્ણય નહીં લેવાશે તો અમે બારોબાર અગ્નિદાન કરી દઈશું અને અમારે જે પૈસા જે લેવાના તેમની પ્રોપર્ટી પર પૈસા વસૂલ કરીશું. અમારી એ માંગ છે કે આ છોકરાને ખોટી રીતે જે ખોટા ડોઝ આપીને મારી નાખવામાં આવ્યો છે એ અમારું સ્પષ્ટ કહેવું છે. અમે આજે પોલીસ ફરિયાદ કરનાર છે અને એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ, એની ફોરેન્સિક તપાસ થવી જોઈએ અને એના માટે ઉચ્ચ કક્ષાના જે એજન્સી છે તે તપાસ થાય અને એના અંદર આ સેલ્બી હોસ્પિટલનું મોટું બોપાડું નીકળે એવી પૂરી શક્યતા અમને દેખાડેલી છે.